સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા છે દ્વારકા પોરબંદર જુનાગઢ અને રાજકોટમાં વાદળ ફાટતા હાહાકાર મચી ગયો છે ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર થઈ છે ગામડાઓમાં વરસાદના પાણી દરિયાની જેમ વહેવા લાગ્યા છે રસ્તાઓ ખેતરો ઘરોમાં વરસાદના પાણીએ વિનાશ વેર્યો છે અને નજર ફેરવો ત્યાં તબાહી જ તબાહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત આટ આટલી તારાજી લાવનારો મેહુલિયો હજી ખંભૈયા કરવાનું નામ નથી લેતો એક તરફ સૌરાષ્ટ્રમાંથી આફત ઓછી થઈ નથી ત્યાં હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવી રહ્યા છે સંદેશ વિશેષના અહેવાલમાં વરસાદે વેરેલા વિનાશની એક એક તસવીર તમને બતાવી છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તબાહી મચાવી ગામડા અને શહેરોને જળ સમાધિ લીવડાવી ડૂબી ગયું દ્વારકા અને પોરબંદર પણ પાણી પાણી જુનાગઢ અને ગીર સોમનાથની આ જ કહાની જળ પ્રલય વચ્ચે રહેવા મજબૂર જિંદગી યાત્રાધામ દ્વારકામાં બારે મેઘ ખાંગા થયા છે વરસાદની અવિરત બેટિંગ બાદ સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયું રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી અને ભરાયેલા પાણીમાં વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ થઈ ગયું દસ ઇંચ વરસાદમાં કલ્યાણપુરમાં તારાજી સર્જાઈ અને દેવાળિયા પાટિયા પાસે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા બજારમાં પાણીના ધસમસતા વહેણ જોવા મળ્યા હતા અને સમગ્ર કલ્યાણપુર પંથકમાં મેઘ રાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું કલ્યાણપુરમાં ગામના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા ગામમાં ચારે તરફ વરસાદના પાણી જ પાણી જોવા મળ્યા પાણીનો ધસમસતો પ્રવાહ ગામની ગલીઓમાંથી લોકોના ઘર આગળથી પસાર થવા લાગ્યો ખેતરો વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા અને માર્ગો પર કેડસમાં પાણી ભરાઈ ગયા ઘરોની અંદર વરસાદના પાણી ઘુસ્યા તો ઘરવખરી વરસાદના પાણીમાં તહેસ નહેસ થઈ ગઈ આ દ્રશ્યો જુઓ એક મહિલા ગળાડૂબ પાણીમાં બે ભેંસોને બહાર કાઢવા માટે મહેનત કરતી જોવા મળે છે આટલી વિકટ પરિસ્થિતિમાં પશુપાલક મહિલાને પોતાના મૂંગા પશુના જીવની કિંમત છે દ્વારકાના ટંકારિયા ગામમાં પણ આઠ ઇંચ વરસાદ બાદ જળ બંબાકારની સ્થિતિ જોવા મળી આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ગામના અડધા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને નજર ફેરવો ત્યાં પાણી પાણી જ જોવા મળ્યું છે વરસાદ બાદ શાળાનું મેદાન રીતસર તળાવમાં ફેરવાઈ ગયું રસ્તાઓ અને ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા અને મુશળધાર વરસાદ બાદ જનજીવન ખોરવાઈ ગયું દ્વારકામાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે દ્વારકા પંથકમાં મુખ્ય માર્ગો પર

કેવી કફોડી હશે દ્વારકામાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ને દ્વારકા જે કૃષ્ણની નગરી ત્યાં વરસાદે જળબંબા કાર વરસાદ વરસ્યો છે હાલમાં જે આપણે જૂની નગરપાલિકા અને ભદ્ર વિસ્તારમાં જે ત્રણ બધી વિસ્તાર અને જે રબારી ગેટ કહેવાય છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા છે કમર ઉપર પણ પાણી છે ને યાત્રિકો અહીંથી પસાર થતા હતા તેમને નગરપાલિકાના તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને હોટલમાં માં ખસેડવામાં આવ્યા હતા ભારે વરસાદ બાદ દ્વારકામાં ભદ્રકાલી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો પાણીના પ્રવાહમાં બસ બંધ થઈ ગઈ હતી સ્થાનિકોને ધક્કો મારીને બસને બહાર કાઢવી પડી હતી કલ્યાણપુરના પર ગામમાં પણ જાણે આબ ફાટ્યું હતું સિંઘણી ડેમ ઓવરફ્લો થવાના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ગ્રામ પંચાયતના ગેટ પાસે રસ્તાઓનું ધોબાણ થયું અને નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે કલ્યાણપુર તાલુકામાં માત્ર ચાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ પડવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ભોગાત હળમતીયા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા અને માર્ગો પર નદીઓ વહેવા લાગી દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં બારે મેઘ ખાંગા થતાં ગામડાઓમાં કેડ્સમાં પાણી ભરાયા ચાચલણા ગામમાં લોકોના ઘરોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા પાણી ભરાતા મૂંગા પશુઓની હાલત દયનીય બની હતી લાંબા ગામમાં પણ ધોધ વહેતો હોય તેમ વરસાદના પાણી વહેતા થયા હતા અને ભારે વરસાદના કારણે દ્વારકા સોમનાથ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં બજારમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા મુખ્ય માર્ગો હોય કે ખેતરો જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા બસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક મોટરસાયકલ પાણીમાં ગરકાવ થઈ ગઈ અને તેજ ગતિએ વહેતા આ પાણી ડરાવતા જોવા મળ્યા કલ્યાણપુર તાલુકાના ગામડાઓએ પૂરના પાણીમાં જળ સમાધિ લઈ લીધી કેશવપુર ટંકારિયા અને પાનેલી ગામમાં અગિયાર લોકો નદીના પાણીમાં ફસાઈ ગયા બે કલાક કરતાં વધુ સમય આ અગિયાર લોકો ફસાયેલા હતા અને નજર સમક્ષ તેમને મોત દેખાઈ રહ્યું હતું તે સમયે આકાશમાંથી હેલિકોપ્ટરનો અવાજ આવે છે અને એરફોર્સના જવાનો આવે છે અને દેવદૂત બનીને આવેલ જવાનો અગિયાર લોકોનું રેસ્ક્યુ કરી લે છે ભારે વરસાદ બાદ દ્વારકાનો કકલાસ કુંડ ઓવરફ્લો થયો છે કુંડ ઓવરફ્લો થવાના કારણે સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી નાના બાળકોએ વરસાદ બાદ ભરાયેલા કુંડમાં નાહવાની મજા માણી હતી જિલ્લાના એકાદશીના દિવસે દ્વારકાધીશના બાળ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવવામાં આવશે ભારે વરસાદ બાદ જિલ્લાના તમામ જળાશયો છલકાયા છે સામુર ગામનો વચકુ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી ડેમ ઓવરફ્લો થતાં સિંચાઈની સમસ્યા દૂર થશે પોરબંદરમાં પણ મેઘરાજાનો કહેર યથાવત રહ્યો છે રાણાવાવ તાલુકાના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા ગોપાલપરા આશાપુરા ચોક સ્ટેશન રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા ઘરો આગળ પાણીના ધસમસતા વહેણ ફરી વળ્યા હતા કુતિયાણામાં ઘેડ પંથકમાં વરસાદે તારાજી સર્જી છે અને ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સેગરસ પાસે મુખ્ય રસ્તા પર વરસાદના પાણી ફરી વળ્યા હતા કાસાબડ છત્રવા અને જમરા કવલાકા અને તરખાઈ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા કુતિયાણામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ફરતા થયા હતા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી ભારે વરસાદને કારણે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જોઈને માનવું મુશ્કેલ બને કે આ સ્ટેટ હાઈવે છે નદીઓ વહેવા લાગતા રસ્તો બંધ કરવો પડ્યો હતો અનરાધાર વરસાદના કારણે ખંભાળા ડેમ ઓવરફ્લો થયો છે ડેમ છલકાતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની તૈયારીઓ કરી છે અને કોતિયાણાનો ખીરસરા ડેમ ઓવરફ્લો થયો જેના કારણે ડેમના દરવાજા પાંચ દરવાજા અઢી ફૂટ સુધી ખોલાયા રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા નગીના સોસાયટીમાં વરસાદ બાદ પાણી ભરાયા હતા અને ઘરોમાં પાણી ફરી વળવાના કારણે ઘરવખરીને નુકસાન થયું છે ઉપલેટાનું લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું સંદેશ ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પત્રકારત્વની ફરજ નિભાવી સંદેશ ન્યૂઝના સંવાદદાતા અને કેમેરામેને વિષમ પરિસ્થિતિ વચ્ચે ગળાડૂબ પાણીમાં લોકોની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો બે પેટમાં ફેરવાયું તેવી પરિસ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો લાડ ગામ છે એ સંપર્ક થઈ ગયું છે અને હાલ પેટમાં ફેરવાયું તેવી પરિસ્થિતિ આવી છે ત્યારે લોકોને વારંવાર નુકસાન મુશ્કેલી વેઠવાનો વાર આવી રહ્યો છે અને લાડ ગામ છે સંપૂર્ણ પાણી પાણી થઈ ગયું છે ત્યારે આપણે દ્રશ્યો જોઈ શકો છો કે લાડ ગામ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે સંદેશો આવ્યું પૂછે ત્યારે લોકોને પૂછીએ કે તેવી પરિસ્થિતિ નિર્ભર આવી છે શું અને તકલીફ પડે છે તમારા નાંદી શરૂઆત મારા ગામમાં ત્રણ કલાકમાં પંદર ઇંચ વરસાદ પડ્યો છે અને આવવા જવાની બધી વ્યવસ્થા બંધ છે ને કોચવે માંગ કરેલી કે ઊંચો કરવાની કોઈ જાતનું કોઈ ધ્યાન આપતા નથી ઉપલેટાના લાઠ ગામમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી એસડીઆરએફની ટીમ ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે પહોંચી હતી અને ફસાયેલા ખેત મજૂરોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું ભારે વરસાદ બાદ ઉપલેટાનું ગણોદ ગામ બેટમાં ફેરવાઈ ગયું પાણી ભરાતા રસ્તા બંધ થઈ ગયા હતા કયા રસ્તા કયા ખેતરો કયા ગામડા અહીં તો માત્ર પાણી જ પાણી ચારે કોર છે ભારે વરસાદના કારણે ટી જે કન્યા વિદ્યાલયમાં પણ પાણી ભરાઈ ગયા દરબારગઢ સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને શિક્ષકોને પારાબાર હાલાકી વેઠવી પડી ઉપલેટામાં ચાલુ વરસાદમાં પીજીવીસીએલના કર્મચારી કામ કરતા જોવા મળ્યા અને કર્મચારીએ ટ્રકની ટ્રોલી પર ચઢીને પોતાની ફરજ બજાવી હતી રાજકોટના ધોરાજીમાં પંચનાથ મહાદેવ પર મેઘરાજાએ જળાભિષેક કર્યો છે મંદિર પરિસરમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો જૂનાગઢના ઘેડ પંથકને પણ મેઘરાજાએ બાનમાં લઈ લીધો નદીઓના પાણી ગામડાઓમાં ફરી વળ્યા કોઝવે પર વરસાદના પાણી ફરી વળ્યા અને ખેતરો વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા ત્રીસ થી વધારે ગામો સંપર્ક વિહોણા થયા છે ઘેડ પંથકમાં ખરેડા ફાટકથી થલ્લી જવાનો રસ્તો બંધ થઈ ગયો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકો જીવના જોખમે કોઝવે પર પસાર થતા જોવા મળ્યા જે માંગરોળ પંથક છે તે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ખાસ લોકો લોકો છે જે અત્યારના જીવના જોખમેથી અહીં પસાર કરતા હોય છે આપ જોઈ શકો છો અત્યારના કે જે ગામ લોકો જે છે તે અત્યારના જે કમરસમાં પાણી છે તેમાંથી પસાર થતા આવ્યા છે ખાસ કરીને આ જે રસ્તો છે તે ખરાડાથી સરસાલી થવાનો રસ્તો છે ત્યાં અત્યારના પાણી ફરી વળે છે આપણી સાથે ગામમાંથી જે લોકો આવ્યા છે તેમની પાસે પૂછ્યું અત્યારના કેવી પરિસ્થિતિ છે આ રોડ ઉપર ખરાબ છે સર બહુ એટલે બહુ ખરાબ છે રસ્તા ઉપર પુલીઓ ઉપર ખાંડા પડી ગયા છે એટલે એટલે ખાડા છે અને બહુ પરસાતે બહુ નબળી છે અચ્છા આ કેટલા સમય આ પરિસ્થિતિ હોય છે હજી ક્યારથી આ રસ્તો બંધ થયો છે રસ્તો વરસાદ સારું થાય ને એટલે રસ્તો બંધ થઈ જાય પાણી પુલ પાવર આવી જાય જૂનાગઢના માનવધરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પાણીના ધસમસતા વહેણમાં પોલીસે મહિલા અને તેના નવજાત બાળકનું રેસ્ક્યુ કર્યું ખાટલામાં પ્રસૂતા બાળકોને વૃદ્ધોને બેસાડીને વારાફરથી તેમને ફસાયેલા પાણીમાંથી બહાર કાઢ્યા હતા જૂનાગઢમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા ગરવા ગિરનાર પરથી પણ વરસાદ ધોધની જેમ વરસ્યો હતો પર્વત પર જાણે ધોધ વહેતો હોય તેવો નજારો જોવા મળ્યો ગિરનાર પર્વત પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા ગીર સોમનાથ પંથકમાં મેહુલિયો પારાવાર આફત બનીને વરસ્યો છે ગીર ગઢડા અને જામવાળામાં ધમધુકાર વરસાદ વરસ્યો ગીર સરહદના ગામોમાં વોકળાના પાણી ફરી વળ્યા અને દરિયાની માફક વરસાદના પાણી ગામડામાં વહી રહ્યા હતા વેરાવળમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ખાનગી બસ ચાલકે બસ કાઢી હતી ગીર ગઢડામાં ભારે વરસાદ બાદ દ્રોણેશ્વર ડેમમાં પૂર આવ્યું અનરાધાર વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે તુલસી શ્યામ પાસે ઝરણા ખળખળ વહેતા થયા અને ગુફાઓને ફાડીને પાણી વહેવા લાગ્યા સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભયંકર ખાના ખરાબી સર્જી કુદરતના જળતાંડવમાં અનેક ગામડાઓ જળમગ્ન થયા વિનાશ ચારે કોર વેરાયો દ્વારકા જૂનાગઢ અને પોરબંદરમાં જ્યાં અનેક નિર્દોષ જિંદગીઓ પાણીમાં ફસાઈ બચવાની કોઈ આશ નહોતી ત્યાં જવાનો દેવદૂત બનીને આવે છે અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરે છે સૌરાષ્ટ્રમાં તો સામેલાધાર વરસાદ બરબાદી લાવ્યો છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા તોફાની ઇનિંગ્સ રમ્યા છે સુરતને રવિવારની રાત્રે મેઘરાજાએ ઘમરોળ્યો ન માત્ર શહેરી વિસ્તારો પરંતુ ગ્રામ્ય પંથકોમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી લોકોના ઘરોમાં વરસાદના પાણી ફરી વળ્યા અને ઘર વખરી તહેસ નહેસ થઈ ગઈ બારડોલી કડોદરા હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા ભારે વરસાદથી મુંબઈ હાઇવે પ્રભાવિત થયો અને શહેરનો પોષ કહેવાતો વેસુ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો એક તરફ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સપાટો બોલાવી દીધો દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટમાં તારાજી સર્જી દીધી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ તે ધમધોકાર વરસી પડ્યો હતો સુરતમાં એકસાથે પડેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી ઉત્તર અને મધ્ય ગુજરાતને કોરું ધાકોર રાખીને મેહુલીઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ દે ધનાધન બેટિંગ કરી રહ્યો છે સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ